આગળ વાત કરીએ અમદાવાદમાં દિવાળીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના હેલ્થ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી. ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ હેલ્થ વિભાગની ટીમ તપાસ કરશે. અલગ અલગ ટીમો બનાવી અને સઘન ચેકિંગ હાથ ધરાયું. ફરસાણ અને મીઠાઈના નમૂનાને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી સઘન તપાસ હાથ ધરાશે. અમદાવાદમાં દિવાળીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ હેલ્થ વિભાગની ટીમ તપાસ કરશે. અલગ અલગ ટીમો બનાવી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ફરસાણ અને મીઠાઈના નમૂનાને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી સઘન તપાસ હાથ ધરવામાં આવશે. દિવાળીનો તહેવાર નજીક છે. તહેવારોમાં મીઠાઈ અને ફરસાણનું વેચાણ મોટા જથ્થામાં થતું હોય છે અને એટલા માટે જ કોઈ ભેળસેળયુક્ત આહાર ન આવી જાય. કોઈ વેપારી ભેળસેળયુક્ત ખોરાક ન વેચી શકે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ચેકિંગ હાથ ધરાયું છે. તો મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ હેલ્થ વિભાગની ટીમ તપાસ કરશે. દિવાળીને લઈને એએમસી હેલ્થ વિભાગ સક્રિય થયું. અલગ અલગ ટીમો બનાવવામાં આવી, દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે લેબોરેટરીમાં તપાસ માટે સેમ્પલ્સ મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. મૌલિક ધામેચા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. મૌલિક, એક તરફ તહેવારો નજીક છે, દિવાળી નજીક છે, બીજી બાજુ એએમસી દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને દરોડાની કાર્યવાહી, ખાસ કરીને ફરસાણ અને મીઠાઈના વિક્રેતાઓને ત્યાં હાથ ધરવામાં આવી છે. કઈ કઈ જગ્યાએ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ચેકિંગ ચાલી રહ્યું છે તે જાણવા માંગીએ. દિવાળીનો જે તહેવાર નજીક આવી રહ્યો છે, જેને લઈ હેલ્થ વિભાગ જે છે કોર્પોરેશનનું તે એક્શનમાં આવી છે અને અલગ અલગ જે જગ્યાઓ યુનિટ છે, જેમ કે ફરસાણના યુનિટ હોય અને મીઠાઈના યુનિટ છે, ત્યાં આગળ કાર્યવાહી કરી રહ્યું છે. ખાસ કરી જે પ્રકારે મોટા પ્રમાણમાં જે ફરસાણો બનતા હોય છે તેમાં કયા પ્રકારની ચીજ વસ્તુઓ વપરાતી હોય છે તે ચોક્કસથી આમાં બહાર આવી છે. અત્યારે હાલ નરોડા જીઆઈડીસીની જે ગ્વાલિયા યુનિટ છે કે જ્યાં ફરસાણ અને મીઠાઈ તમામ વસ્તુ બનાવવામાં આવતી હોય છે, ત્યાં કેટલીક શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવી છે. આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બટાકાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાઓના વાપરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે. જ્યારે હેલ્થ વિભાગે અન્ય જગ્યાએ જ્યારે રેડ કરી હતી ત્યારે અનેક જે ચીજ વસ્તુઓ છે તે શંકાસ્પદ મળી હતી. આપણી સાથે હેલ્થ વિભાગના જે ગામિત સર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી. સર, જે રીતે દિવાળી આવી છે અત્યારે હાલ હેલ્થ વિભાગ દ્વારા એક્શનમાં આવી અને આ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, કઈ કઈ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, શું શંકાસ્પદ વસ્તુ મળી? દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જે ફરસાણ, નમકીન તેમજ મીઠાઈ બનાવવાના મેન્યુફેક્ચર યુનિટ છે એ ચેક કરવાની કામગીરી ચાલુ છે. આ તમામ જગ્યાએથી ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે નમૂના લેવામાં આવશે, તેમજ જ્યાં હાઇજેનિક કન્ડિશન ખરાબ હશે ત્યાં નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે હાલ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું હતું, કેટલીક જગ્યાએ જે બટાકા છે તે અખાદ્ય હાલતમાં હતા, તે શું કાર્યવાહી કરવામાં? ગ્વાલિયાના માલિક દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે આ બટાકા અત્યારે પ્રોસેસમાં છે, સાફ સફાઈ માટે છે, છતાં નીચે હાઇજેનિક કન્ડિશન ખરાબ છે એટલે એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. અન્ય જગ્યાએ પણ અલગ અલગ જે યુનિટ છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અમદાવાદના કેટલા વિસ્તારોમાં આ પ્રકારે ચેકિંગ હાથ? અત્યારે હાલમાં 5 ઝોનમાં આ કામગીરી ચાલુ છે અને આ દિવાળીના આગળના 4-5 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. કયા કયા યુનિટમાં ખાસ કરી આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું? અત્યારે ગ્વાલિયા સ્વીટ્સ તેમજ પશ્ચિમ ઝોનમાં બિકાનેર સ્વીટ્સ,
આમાં કામગીરી ચાલુ છે અને આ કામગીરી મોડે સુધી ચાલુ રાખવામાં આવશે. ખાસ કરી વાત કરીએ સર તો ફરસાણમાં કઈ રીતે જે ચેકિંગના નમૂના લેવાતા હોય છે, મીઠાઈમાં જે છે કઈ પ્રકારે નમૂના લેવાતા હોય છે જેના દ્વારા આ જે ખાદ્ય વસ્તુ છે તે સાબિત થતી હોય છે અને ખાદ્ય વસ્તુ છે કઈ રીતે સાબિત કરી? ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે અને ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે. ખાસ કરીને કલરનું કરવામાં આવે છે, તેમજ મીઠાઈમાં કોઈ એક્સટ્રનિયસ મેટર છે કે કેમ એ પણ ચેક કરવાની કાર્યવાહી ચાલુ છે. તો બિલકુલ આ જે ગામિત સર જેમનું કહેવું છે કે અત્યારે હાલ જે આ ફૂડ પ્રોસેસિંગ ચાલી રહી છે, જે ગ્વાલિયા યુનિટ છે ત્યાં આગળ અખાદ્ય હાલતમાં જે બટાકા મળ્યા છે તે પ્રોસેસમાં છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા આગળ તમને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને જો તે અન્ય જે ચીજવસ્તુ શંકાસ્પદ હાલતમાં મળશે તો તેમને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. જી બિલકુલ, મૌલિક માહિતી માટે આપનો આભાર. તો દિવાળીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના હેલ્થ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.